હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે તમારી સામે પ્રથમ સત્રાંગ નિદાન કસોટી ધોરણ 8 વિષય ઇંગ્લિશ 9/3/2021 શુક્રવારનું જે પ્રશ્નપત્ર છે એમનું થોડુંક સોલ્યુશન પણ સાથે જોતા જઈશું. અને કુલ ગુણ 80 માર્ક, સમય રહેશે 3 કલાકનો. જો અમારી ચેનલ ઉપર તમે નવા હોવ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફાઇન્ડ આઉટ ધ રેમિંગ વર્ડ ફ્રોમ ધ ગીવન પોયમ. તો ટાઉનનો રેમિંગ વર્ડ તમારે ફાઉન્ડ કરવાનું છે. તો ડાઉન નાઇફ છે, તો નાઇફનો તમે ફાઇન કરવાનું છે તમારે ફાઇટ. એવી રીતે રૂલ છે તો એનો ફ્લુ, રૂલનો ફ્લુ. રેન્ટ છે તો એની માટેનો શબ્દ. અને થર્ડ માટે તો તમારે રેમિંગ વર્ડ તમારે ફાઇન કરવાનો છે. રેમિંગ એટલે પાછળ પણ સેમ આવતું હોય એવો શબ્દને શું કહેવામાં આવે? રેમિંગ શબ્દ કહેવામાં આવે. એવી જ રીતે આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2, રીડિંગ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ? સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ રેસ્ટલેસનેસ ડ્યુરિંગ ધ સિઝન. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? બર્નિંગ એટલે બ્રાઇટલી અથવા તો એક્સ્ટ્રીમલી શબ્દ વાપરી શકો છો, અથવા તો એની માટે બેસ્ટ વર્ડ છે બી ઓપ્શન, હાર્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? વી શુડ નોટ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ સન. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક. ધ ઇન્ડિયન સમર ઇઝ નાઇસ. ધ સન ડે સન ડઝ નોટ શાઇન બ્રાઇટલી ઇન ઇન્ડિયા. તો ડી ઓપ્શન ઇઝ અ રોંગ. સી પણ રોંગ છે, બી રાઇટ છે. આન્સર આવશે બી. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ધ ટ્રુ એન્ડ ફોલ્સ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. તો મ્યુઝિશિયન અને ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે તો હરિપ્રસાદ ચોરસિયા. બિસ્મિલ્લા ખાન ઇઝ અ સરોદ પ્લેયર. તો બિસ્મિલ્લા ખાન સરોદ પ્લેયર છે. નો ફોલ્સ. ફ્લુટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેઇંગ બાય હરિપ્રસાદ ચોરસિયા. રાઇટ, યસ. રવિશંકર પ્લે ધ સિતાર, યસ. સરોદ ઇઝ પ્લે બાય અહમદ અલી ખાન, યસ. એ પણ રાઇટ છે, તો ટ્રુ આવશે આન્સર. એવી જ રીતે તમે જુઓ તો મેચિંગ કરવાનું છે એને બીને. હેઝ બ્લાઇન્ડ, હેઝ બેટ, હેઝ યુઝફુલ, હેઝ બી, હેઝ બીઝી, હેઝ બીઝી, હેઝ બી, હેઝ યુઝફુલ, હેઝ ડો કાવ, અને હેઝ ફેથફુલ, હેઝ ડોગ. એવી જ રીતે બીજા પ્રશ્નના સોલ્યુશન જોઈએ આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ. અ ડેશ ઇઝ અ સ્મોલર ધેન ધ રેબિટ. રેબિટ કરતાં સ્મોલર કોણ છે? રેટ. અ સ્ટેટ ઇઝ અ બિગર ધેન અ વિલેજ. અ બસ ઇઝ અ ડેશ ધેન ધ એરોપ્લેન. બસ ઇઝ અ સ્લોઅર ધેન ધ એરોપ્લેન. એન એલિફન્ટ ઇઝ અ બિગર ધેન અ કાવ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એન્ડ રાઇટ ઇટ્સ કોમ્પિટિશન. તો બીજો આન્સર આવશે પાર્ટિસિપેન્ટ. પાર્ટિસિપેન્ટ તો ફર્સ્ટ આન્સર આવી શકે છે. મ્યુઝિશિયન, મ્યુઝિશિયન ફર્સ્ટ. હેન્કરશિપ, હેન્કર અને સિપ તો સેકન્ડ. ફોર્થ આન્સર આવશે એમાં. ડુ એઝ ડાયરેક્ટ. ફિલ ઇન ધ કરેક્ટ લેટર. કમ્પ્લીટ ધ વર્ડ. તો તમારે અહીંયા બે વર્ડ ફાઇન કરવાના છે. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ ડિક્શનરી. તો સ્કૂલ, શાર્પ, સોલર અને સેપને એબીસીડી પ્રમાણે તમારે ગોઠવવાના છે, એટલે ડિક્શનરી પ્રમાણે. માર્બલ, મેચ, મેલ અને મેજિક. તો માર્બલ, મેલ, મેજિકમાં તમે જુઓ તો મેજિક, પછી મેલ, પછી માર્બલ અને પછી મેચ આવશે. એવી જ રીતે રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડુ કવિતાની એક્ટિવિટી આપેલી છે, તો ટુડે એક્ટિવિટી અને યસ્ટરડે એક્ટિવિટી છે, એને રિલેટેડ તમારે શું ક્રિએટ કરવાના છે? આન્સર ક્રિએટ કરવાના છે, એટલે આન્સર લખવાના છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ગિવન ક્લોઝ. તો ઇન્ટરવ્યુ. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? સુનિતા વિલિયમ, 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર. વોટ ડુ યુ વર્ક? વેર ડુ યુ વર્ક? સુનિતા વિલિયમ્સ ઇઝ, આઈ એમ વર્કિંગ ઇન ધ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. ઇન્ટરવ્યુઅર. વેન ઇન હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? સુનિતા વિલિયમ, આઈ એમ હાઈલી ઇન્સ્પાયર્ડ બાય મહાત્મા ગાંધીજી. રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ મેકિંગ ધ નેસેસરી ચેન્જ શોન ઇન ધ એક્ઝામ્પલ. નેહા વિલ રાઇટ અ લેટર ટુમોરો. નેહા વિલ રાઇટ અ લેટર ટુમોરો. તો થોડાક ચેન્જીસ કરવાના છે. ટુ, ટેલ, ફેર અને ફૂલ વર્ડ ઉપર હવે તમને એક પિક્ચર આપેલું છે, એ પિક્ચર ઉપરથી તમારે આન્સર લખવાના છે. 6 સિટી છે, અમદાવાદ, ભુજ, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરત. 20 સિટી ઇઝ અ હોટેસ્ટ ધેન ભુજ. ભુજ કરતાં ગરમ કઈ છે? સુરત. રાજકોટ ઇઝ અ નોટ હોટર દેન અમદાવાદ. ટ્રુ ઓર ફોર? રાજકોટ ઇઝ અ હોટર દેન અમદાવાદ? નોટ, યસ, ટ્રુ.
व्हाट इज द टेम्परेचर ऑफ भावनगर? तो टेम्परेचर ऑफ भावनगर ऑलमोस्ट 40। भावनगर इज अ वॉटर देन, भावनगर इज वॉटर वॉटर देन वडोदरा एंड अहमदाबाद एंड द नॉट वॉटर देन सूरत। विच इज द वॉटेस्ट सिटी? तो सूरत। डिस्क्राइब द पिक्चर, तमारे सरस रीते पिक्चर डिस्क्राइब करवानू छे। तमारी पासे बहु बधी पिक्चर माटेना ऊपर वर्ड आपेला छे, माय फ्रेंड ऊपर निबंध लखवानो छे अने लेटर एक लखवानो छे एप्रोप्रिएट वर्ड नो यूज करीने। एवी ज रीते तमारे फाइनली लेटर में जे पण वर्ड घटे छे ई वर्ड पण तमारे कम्प्लीट करवाना छे। तो आ हतुं तमारी सामे एक इंग्लिश नो पत्र अने एनु थोड़ुक सोल्यूशन पण। આવી જ રીતે બીજા પ્રશ્નપત્ર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।